તારીખ 17-8 થી આખા દેશની અંદર જે કોવિડની યાત્રા શરૂ કરી છે, એમાં ગુજરાત હોય કે જામનગર જિલ્લો હોય, કોંગ્રેસ પાર્ટીએ ઘરે ઘરે જઈને સર્વે કર્યો, ઘરે ઘરે જઈને લોકોના ફોર્મ ભરાવ્યા, ઘરે ઘરે જઈને લોકોની વેદનાઓ જાણી, તો એટલા બધા ચોંકાવનારા નિવેદનો બહાર આવ્યા કે હૃદય દ્રવી ઉઠે. એમના ઉપર શું આપવીતિ થઈ છે, જેમના ઘરના એક એક પગે તંત્ર સભ્યો ગુજરી ગયા, એમનો નથી તો સરકારે ભાવ પૂછ્યો, નથી એમની ખબર લીધી, નથી એમનું ધ્યાન રાખ્યું. અને સરકારે એક આંકડો બહાર પાડ્યો, ફક્ત 207 મૃત્યુનો, જ્યારે જામનગરની જીજી હોસ્પિટલનો આંકડો 4520 છે. પ્રાઇવેટ હોસ્પિટલ તો અલગ છે, આમ કેટલો મોટો આંકડો છે. અને આ હું નથી કહેતો, આ તો હવે વિશ્વ આંકીએ છે કે ગુજરાતે સૌથી વધુ મોતના આંકડાઓ છુપાવ્યા છે. આ વસ્તુ ખાંડી નથી, આ ઓપન છે. અને એટલા માટે જ સરકારે રૂપાણી સાહેબનો ચહેરો, એમના મંત્રીમંડળનો ચહેરો, એ બધાને નો રિપીટ કરીને ઘરે એટલે જ મોકલા, કે કારણ કે કોઈ જનતામાં જવાબ આપી શકે એમ નહોતા. જનતાના ગુસ્સાને શાંત કરવા માટે જો અમે તમારું કામ નથી કર્યું અને ઘરે બેસાડી દીધા. આ ચહેરો બદલવાથી કાંઈ ન થવાનું, ચરિત્ર બદલવું જોઈએ. 2011ની અંદર યુપીએ સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ પાસ કર્યો, એ પ્રમાણે દરેક વ્યક્તિને ઓછામાં ઓછા 4 લાખ રૂપિયા મળવા જોઈએ. ગઈકાલે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો, હાઈકોર્ટને કીધું છે, સરકારમાં એફિડેવિટ કરશે, સરકારે 50,000 રૂપિયા આપવાની વાત કરે છે. માનવીના જીવનનું મૂલ્ય કેટલું? ભારતીય જનતા પાર્ટીના હિસાબે 50,000 રૂપિયા, અમારા હિસાબે તો અમૂલ્ય જિંદગી છે, પણ એમને મદદરૂપ થઈ શકાય એટલે 4 લાખની માગણી છે. અમે તો એમ કહીએ છીએ કે 4 કરોડ દીયો તો પણ ઓછા પડે માનવી જીવનનું મૂલ્ય. પણ સરકાર અને સરકારની પરિસ્થિતિ, જે દેશની પરિસ્થિતિ છે એ સમજી શકીએ, એટલે અમારી માગણી જે છે એ 2011ના એક્ટ મુજબ 4 લાખ રૂપિયા મળવા જોઈએ. આ સરકાર નહીં આપે અને આપશે પણ કે ને, ફક્ત 207 લોકો, જ્યારે 4520 લોકો તો સરકારી હોસ્પિટલની અંદર મૃત્યુ પામ્યા. પ્રાઇવેટ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા એ અલગ છે, ડિક્લેર નથી એ અલગ છે, ઘરે રહીને મૃત્યુ પામ્યા એ અલગ છે, ઘણા બધા ગોઠાણા છે. અમે આ ન્યાય યાત્રાના માધ્યમથી કોંગ્રેસ પાર્ટીનો એક એક કાર્યક્રમ લોકોના ઘર સુધી ગયો છે, ફોર્મ ભરાવ્યા છે. સિટીમાંથી 350 જેટલા ફોર્મ ભર્યા છે, ગ્રામ્યમાંથી 700 ઉપર ફોર્મ ભર્યા છે, અત્યારે અમે 1000 ઉપર તો ફોર્મ ભર્યા છે. અમારી પીડા એ છે કે ઘણા સુખી સંપન્ન લોકો ફોર્મ ભરવા માંગતા નથી, એ સરકારની નીતિ જાણે છે. ઘણા ગરીબ લોકોએ પણ અમને એમ કીધું કે તમે કયો તો ફોર્મ ભરીએ, તો અમને સરકાર પર પૂરો ભરોસો છે કે અમને કાંઈ આપવાના નથી. હવે અમારા ઘરનો મોભી તો વયો ગયો, અમારો દીકરો વયો ગયો, અમારી દીકરી વહી ગઈ, અમારી મા વહી ગઈ, અમારો બાપ વયો ગયો. હવે સરકાર અગર ભીખ માગીને કરીએ શું, અમારું સર્વસ્વ તો લૂંટાઈ ગયું. ઘણા બધા લોકો ફોર્મ ભરવા જ નથી માગતા અને છતાં અમે મહેનત કરીને 1000 ઉપર ફોર્મ ભર્યા છે. આ જામનગર જિલ્લામાં દેવભૂમિમાં પણ અત્યારે પણ ફોર્મની પરિસ્થિતિ ભરવાની ચાલુ છે અને અમારા પ્રયત્નો છે. જો સરકાર પૂરેપૂરું વળતા જે લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા છે એમને નહીં આપતા, તો કોંગ્રેસ પાર્ટી એમના તમામ આગેવાનો સૈનિકોને સાથે રાખીને અમે લોકો માટે રાજીવ જગ્યા માંગીએ, અમારી પાર્ટી જે કહેશે એ કાર્યક્રમો આપીને અમારી લડત ચાલુ રાખશું. પરંતુ આપ સૌ જાણો છો કે મૃત્યુ કોરોનાથી થયું હોય અને સરકારી પેનલ, ડૉક્ટરોની પેનલ, ડૉક્ટરોની મર્યાદા છે બિચારાના ઉપરથી કેમ કરવું પડે. મારી પાસે તો ઘણા ડૉક્ટરોએ વેદના વ્યક્ત કરી કે વિક્રમભાઈ આવી હાલત તમે ક્યારેય નથી જોઈ, ઓક્સિજન વિના માણસો મૃત્યુ પામે અને સરકાર કાંઈ ન કરે. આપણે સૌને ખબર છે કે જામનગરની અંદર ઓક્સિજનની કેવી તળા પડી હતી. તારીખ 11, 12, 13, 14 એપ્રિલ આ સૌથી ખરાબ હતી, ઓક્સિજન વિના લોકોના જે મૃત્યુ થઈ રહ્યા હતા. અને અમે તો આખી જિંદગી હોસ્પિટલની સેવા કે પ્રવૃત્તિઓમાં કાઢી છે. ડૉક્ટરોએ જે અમારી સામે વેદના વ્યક્ત કરી છે, અમુક ડૉક્ટરો તો મારી પાસે રોઈ પડ્યા છે કે વિક્રમભાઈ આપ આપના ભાગીદાર અમે થવા નથી માગતા, પણ અમે શું કરીએ, અમારા હાથ બંધાયેલા છે, અમે સરકારી નોકરિયાતો છીએ, અમારી બોલવાની પણ મર્યાદા છે. તમે કંઈક કરો, અમે જે તે સમયે પણ અમારાથી બધા પ્રયત્નો કરી અને જે કાંઈ અમારી ટીમથી થયું એ કોશિશ કરી છે. અમે રાશનની કીટો મોકલાવી છે, અમારે અલ્તાભાઈ કપી અને આખી ટીમે એક આખી હોસ્પિટલ ઊભી કરી અને ઓક્સિજન માટેના જે દર્દીઓને કમીઓ હતી એમને ઓક્સિજન પૂરો પાડ્યો. કોંગ્રેસ પાર્ટીએ પોતે હોસ્પિટલનું આખું આયોજન ઊભું કરી અને જનતાને મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો. અમારી તો મર્યાદાઓ ટૂંકી છે, પણ ટૂંકી મર્યાદામાં પણ અમે મેદાન નથી છોડ્યું.
અને અમે અમારા આપથી બધા પ્રયત્ન કરી અને લોકોને બચાવવાનો પ્રયત્ન કર્યો છે. કીકો પહોંચાડી છે, જમવાના રસોડા કર્યા છે અને લોકોને મદદ કરી છે. આવતા દિવસોમાં જનતાને સાથે રાખી અમે અમારાથી બનતા પ્રયત્નો કરીને એક એક વ્યક્તિને ન્યાય મળે એના માટેના અમારા બેસ્ટ પ્રયત્નો છે.